નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે જેટલા પણ પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તમને ખબર છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ રોજદસ્ત પ્રશ્નો પૂછીએ છીએ આ દસ માંથી તમારા કેટલા પ્રશ્નો જાબ સાચા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તમે જોશો તો દસમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ભારતના મહાનુભાવોના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો જે પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા દેશના એકસો એસી જેટલા પોલીસ અધિકારીઓ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં બે અઠવાડિયા માટે તાલીમ લઈ રહ્યા છે તો જવાબ આવશે નેપાળના ક્યાંના નેપાળના તો ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી એમાં નેપાળના એકસો ને એંસી જેટલા પોલીસ કર્મ અધિકારીઓ છે જે બે અઠવાડિયા માટે તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે પડોશી દેશ નેપાળના અધિકારીઓની આ તાલીમનો ખર્ચ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવશે દરેક અધિકારીને તાલીમનો ખર્ચ ત્રણ પોઈન્ટ એક લાખ રૂપિયા છે એટલે કે ભારત સરકાર યુનિવર્સિટીને ત્રણ પોઈન્ટ એકસો ને એસી કરોડની આસપાસ ચૂકવશે બરાબર છે નેપાળ અધિકારીઓને શીખવામાં આવનાર અભ્યાસ કરવામાં નાણાકીય છેતરપિંડીની તપાસ વીઆઈપી સુરક્ષા તાલીમ નાર્કોટિક્સ કેન્દ્ર નિયંત્રણ કેન્દ્રની તપાસ માર્ગ સલામતી ટ્રાફિક અમલીકરણ અને સાયબર ક્રાઇમનો તપાસ આ બધાનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર સહિત અડતાલીસ દેશોના અધિકારીઓને તાલીમ આપી છે રક્ષાશક્તિ યુનિવર્સિટી તમને ખબર છે કે પહેલા એનું નામ રાષ્ટ્ર રક્ષાશક્તિ યુનિવર્સિટી હતું જ્યારે એની સ્થાપના થઈ બે હજાર ને નવમાં ત્યારબાદ બે હજાર વીસમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કરીને એનું નામ ચેન્જ કરવામાં આવ્યું રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ઓકે અને તમારે જણાવવાનું છે કે એના વાઇસ ચાન્સેલર હાલમાં કોણ છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો બીજી બાજુ આપણે જોઈશું તો નેપાળ નેપાળનું કેપિટલ કાઠમંડુ નેપાળ છે એના પ્રાઇમ મિનિસ્ટર છે કમલ દહલ અને નેપાળના જે રાષ્ટ્રપતિ છે એમનું નામ જો તમને આવડતું હોય ને તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ આવશે એકથી લઈને આઠ ઓગસ્ટના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે બરાબર છે વિશ્વ સ્તનપાન સપ્તાહ અને આ વખતની એની થીમ શું છે એનેબલિંગ બ્રેસ્ટ ફીડિંગ મેકિંગ અ ડિફરન્સ ફોર વર્કિંગ પેરેન્ટ્સ તો બાળકો માટે નિયમિત સ્તનપાન પર ભાર મૂકવા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવે છે આ વર્ષે સ્તનપાન સપ્તાહ એક ઓગસ્ટથી શરૂ થાય છે જ્યારે તે સાત ઓગસ્ટના રોજ સમાપ્ત થશે શિશુ સ્વસ્થ વિકાસ અને વિકાસ માટે સ્તનપાન અત્યંત મહત્વપૂર્ણ છે નવજાત શિશુ માટે માતાનું દૂધ શ્રેષ્ઠ ખોરાક છે તેમાં એન્ટીબોડીઝ હોય છે જે બાળકોની કેટલીક પ્રચલિત બીમારીઓને રોકવામાં મદદ કરે છે માતાઓ અને બાળકો માટે સ્તનપાન મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રાથમિકતા આપીને આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને ફરીથી જોવાનો સમય છે થીમ તમને મેં પહેલાં જ કહી દીધી છે કે એનેબલિંગ બ્રેડ ફીડિંગ મેક અ ડિફરન્સ ફોર વર્કિંગ પેરેન્ટ્સ બરાબર છે તો આ યાદ રાખવાનું છે તમારે ઓકે ચલો તમારા માટે એક પ્રશ્ન છે આપણા ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે કેન્દ્રમાં તો સ્મૃતિ ઈરાની છે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ પહેલી ઓગસ્ટ મુસ્લિમોમાં ત્રિપલ તલાક નિયમ વિરુદ્ધ કાયદાના અમલીકરણની ઉજવણી કરવા માટે દર વર્ષે પહેલી ઓગસ્ટના રોજ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવે છે શરીયત અથવા તો મુસ્લિમ પર્સનલો મુજબ મુસ્લિમ પુરુષોને સળંગ ત્રણ વખત તલાક શબ્દ ઉચ્ચારીને ગમે ત્યારે એના લગ્ન સમાપ્ત કરવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો હતો પરંતુ ભારત સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં કાયદાને રદ કરવામાં આવ્યો હતો ભારતની કેન્દ્ર સરકારે એક ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ ત્રિપલ તલાક વિરુદ્ધ એક કાયદો ઘડ્યો જે મુજબ ત્વરિત અથવા ત્રિપલ તલાકને ફોજદારી ગુનો જાહેર કરવામાં આવ્યો હતો નવા કાયદાને ભારતની તમામ મહિલાઓ ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો ત્યારથી પહેલી ઓગસ્ટને મુસ્લિમ મહિલા અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ વખતે આ મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ત્રીજી વર્ષ ગાંઠ છે બે હજાર એકવીસમાં મનાવ્યો બાવીસમાં અને આ બે હજાર ત્રેવીસમાં તમારા માટે એક પ્રશ્ન છે તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર પાયલોટ એમનું નામ શું આન્સર આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો બરાબર આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંને ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બેલાઇકોનને પણ પ્રેસ કરવાનો છે જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અત્યારે અત્યારે કરી દો અને બીજી વસ્તુ કે આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમે જોઈન કરજો કેમ કે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ પણ રમવા મળશે તમને સો ટકા બેનિફિટ થશે ઓકે તો એ પણ તમે કરજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્ર સરકારે વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન આપવા કયું સુધારા બિલ લોકસભામાં પાસ કર્યું છે તો જવાબ રહેશે જનવિશ્વાસ જોગવાઈઓમાં સુધારો બિલ બે હજાર ત્રેવીસ સંસદનું ચોમાસું સત્ર દરમિયાન જે બિલો રજૂ કરવામાં આવશે એમાં જનવિશ્વાસ જોગવાઈઓમાં સુધારો બિલ બે છે હાલમાં લોકસભા દ્વારા પાસ કરવામાં આવ્યું છે તો દેશના નિયમનકારી લેન્ડસ્કેપને બેતાલીસ અધિનિયમો હેઠળ નાના ગુનાઓને અપરાધીકરણ સાથે પુનઃવ્યાખ્યાયિત કરવા માંગે છે જેથી પાલનનો બહુ જ ઓછો થાય અને દેશમાં જીવન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન મળે તે ગયા વર્ષે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે જેમના મંત્રી કોણ છે હાલમાં પિયુષ ગોયલ છે એમના દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું બાદમાં તેને સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યું હતું જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરી કમેન્ટ કમિટી જેપીસીએ બજેટ સત્ર દરમિયાન સંસદ ભલામણો સાથેનો અહેવાલ રજૂ કર્યો હતો અહેવાલો મુજબ જેપીસીની મોટાભાગની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે જેનાથી બિલ પસાર થવાનો માર્ગ સાફ થઈ ગયો છે બિલમાં કઈ કઈ બાબતો છે તો પર્યાવરણ કૃષિ મીડિયા ઉદ્યોગ વેપાર પ્રકાશન વગેરે સંચાલિત કરતા બેતાલીસ કાયદાઓમાં એકસો એંશી ગુનાઓને ગુનાહિત ઠેરવામાં આવ્યા છે તે નાણાકીય દંડ સાથે કેદની કલમોને સંપૂર્ણપણે દૂર કરવા અથવા બદલવાનો પ્રયાસ કરે છે વ્યવસાય ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે લોકોની સુખાકારીમાં સુધારો કરવા માટે આ આ ખરડો કેટલીક વાર જોગવાઈઓમાં ગુનાઓનું સંયોજન કરવાની પણ દરખાસ્ત કરે છે આ બિલ ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ ઓગણીસોને સોરી અઢારસો અઠ્ઠાણું હેઠળના તમામ ગુનાઓ અને દંડને દૂર કરે છે ફરિયાદ નિવારણ પદ્ધતિમાં ફેરફાર અને દંડ નક્કી કરવા માટે એક અથવા વધુ નિર્ણાયક અધિકારીઓની નિમણૂંક ઉલ્લેખિત અધિનિયમો એમાં વિવિધ ગુનાઓ માટે દંડ અને પેનલ્ટી દર ત્રણ વર્ષે લઘુત્તમ રકમના દસ ટકા એનો વધારો એ પણ છે તો આ બધી બાબતો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે યાદ રાખજો લોકસભાની વાત કરી લોકસભામાં પાસ થઈ ગયું છે બિલ હાલના સ્પીકર ઓમ બિરલા છે બરાબર છે લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ માળવંકર હતા એ પણ યાદ રાખજો હાલમાં સત્તરમાં નંબરની લોકસભા ચાલે છે ઓકે ભારતની પ્રથમ ઓનલાઈન ગેમિંગ એકેડમી ક્યાં શરૂ કરવામાં આવશે તો જવાબ આવશે મધ્યપ્રદેશ કઈ જગ્યાએ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ ઇઝ એ સ્પોર્ટ એકેડમી મધ્યપ્રદેશ યુવા એસ્પોર્ટ પ્લેયરને વ્યવસાયિક સ્તરે આગળ વધવાની તક અને પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે એમપી સ્ટેટ એસ્પોર્ટ એકેડેમી નામનું પ્રથમ ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ શરૂ કરવા તૈયાર છે એકેડેમી મહત્વાકાંક્ષી ગેમિંગ અને એસ્પોર્ટ વ્યવસાયિકોને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પ્રવેશ માટે ટોચના ખેલાડીઓની પસંદગી કરીને એસ્પોર્ટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે અને એસી ટકા બેઠકો મધ્યપ્રદેશના ખેલાડીઓ માટે અને બાકીની જે વીસ ટકા છે એ દેશના જે ખેલાડીઓ છે એમના માટે કોઈ પણ વ્યક્તિ એકેડેમીમાં સ્થાન મેળવવા માટે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે રાજ્યવ્યાપી એમપી જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ ખાસ કરીને બારથી સત્તર વર્ષની વયના જે છે એ સ્પોર્ટ ઉત્સાહીઓ એમના પર ધ્યાન કેન્દ્રિત કરીને સત્યાવીસ જુલાઈથી સાત ઓગસ્ટ વચ્ચે યોજાય છે એસ્પોર્ટ એકેડેમી એશિયન ગેમ્સ અને ઓલિમ્પિકમાં રજૂ થતી રમતોને પ્રોત્સાહન આપવાની પ્રાથમિક ધ્યેય સાથે સ્થાપિત કરવામાં આવી છે વધુમાં તે પરંપરાગત અને આધુનિક રમતોનું મિશ્રણ પણ કરવામાં આવે છે મધ્યપ્રદેશની વાત કરીએ એનું કેપિટલ ભોપાલ છે અને મધ્યપ્રદેશનું ઇન્દોર છે એ ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે છેલ્લા પાંચ વર્ષથી સ્વચ્છ શહેર છે આ ઉપરાંત યાદ રાખજો કે સત્તરમા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ ઇન્દોરમાં મનાવવામાં આવ્યો પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે નવમી જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશ છે એના જે સીએમ છે એ તમારે કહેવાનું છે કોણ છે અને મધ્યપ્રદેશ છે એના ગવર્નરની વાત કરીએ તો એના ગવર્નર કોણ છે તો ગવર્નર છે મંગુભાઈ પટેલ એમપી મંગુભાઈ પટેલ એમપી મધ્યપ્રદેશ આ યાદ રાખજો ને એનું જે મધ્યપ્રદેશની હાઈકોર્ટ આવે છે જબલપુરમાં જ્યાં ભારતનો પ્રથમ જુઓલોજીકલ પાર્ક સ્થાપવામાં આવશે એ પણ યાદ રાખજો રાજ્યપાલે ગાંધી એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના સુરત ચેપ્ટરનો પ્રા આરંભ કરાવ્યો તો આપણા રાજ્યપાલ છે ગુજરાતના આચાર્ય દેવવ્રત એમણે ત્રીસમી જુલાઈના રોજ ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત એકલ અભિયાન ટ્રસ્ટ અંતર્ગત એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના સુરત ચેપ્ટરનો આરંભ કરાવ્યો છે આ તકે દેવવ્રતે જણાવ્યું કે ભાઈ ગરીબો વંચિતો અને પીડિતોના આંસુ લૂછવા એ જ સાચી માનવતા છે વધુમાં એમણે જણાવ્યું કે ભાઈ ગુજરાતના સાત લાખ તેર હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને રાજ્ય સરકારના સતત પ્રયાસોથી રાજ્યની પાંચ હજાર નવસો ત્રણ પંચાયતીની અંદર પ્રત્યેકમાં પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ આ લક્ષ્ય સાથે ગ્રામ્ય સ્તરે રોજગારી ઊભી કરવા અને યુવાનો તેમજ મહિલાઓના કૌશલ્યવર્ધનનો ઉદ્દેશ સાથે કામ કરવાની કામ કરતી સંસ્થાઓને એમણે સરાહના કરી છે બરાબર છે તો આ યાદ રાખ લેજો સુરતની વાત કરી સુરત તમને ખબર છે ને ભારતમાં સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ સુરતમાં બનશે ગુજરાતનો વોટર પ્લસ સિટી સુરત છે પ્રથમ આ ઉપરાંત યાદ રાખજો સ્ટીલ સ્લેગ રોડ એ પણ ભારતનો પ્રથમ એ પણ ત્યાં બનાવવામાં આવ્યો ચલો એક પ્રશ્ન તમારા માટે કે આ વખતે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવશે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર સોરી હા પછી મારું ટેલિગ્રામ આઈડી તમને ખબર જ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ ઓફિનની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે અને ભણવાની મજા પડી હોય ને તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન ઓલરેડી મિત્રો આપણે ભણી ગયા છે પરંતુ એ વખતે એવું ભણ્યા હતા કે ભાઈ આ ઇસરો દ્વારા આ લોન્ચ કરવામાં આવશે અત્યારે લોન્ચ કરી દીધું છે તો ઇસરોએ કયા રોકેટ દ્વારા સિંગાપોરના ડીએસ સાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે તો જવાબ શું આવશે જવાબ આવશે પીએલ પીએસએલવી સી છપ્પન ઈસરોના પીએસએલવી સી છપ્પન રોકેટે ત્રીસ જુલાઈના રોજ સવારે સાડા છ વાગે શ્રીહરિકોટામાં એસ ડીએસસી સારના પ્રથમ લોન્ચ પેડ પરથી સિંગાપોરના ડીએસઆર ઉપગ્રહ અને છ સિક્સટીન ડીએસઆર એસટી એન્જિનિયરિંગ સિંગાપોર માટે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડનું સમર્પિત વાણિજ્યિક મિશન છે ડીએસઆરની વાત કરીએ તો રડાર ઇમેજિંગ અને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મિશન માટેનો પ્રાથમિક ઉપગ્રહ છે આ તે છ યાત્રી સહયાત્રી ગ્રાહક ઉપગ્રહો પણ સિંગાપોરના છે પીએસએલવી છપ્પન તેના કોર એલો મોડમાં ગોઠવાયેલ છે જે અગાઉના સી પંચાવન મિશનની જેમ જ છે તમામ ઉપકરણોને પાંચસો ને પાંત્રીસ કિલોમીટરના વિસ્તારમાં પાંચ ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપણ કરવામાં આવ્યા છે ઓકે યાદ રાખજો સિંગાપોરની વાત કરી છે તમને ખબર છે હલીમા યાકૂબ એના પ્રેસિડન્ટ છે સીએમ છે સિંગાપોર સિટી તો ત્યાંના સોરી કેપિટલ છે સિંગાપોર સિટી તમારે જણાવવાનું સિંગાપુર છે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે ચલો હલીમાં યાકૂબ તો એના પ્રેસિડન્ટ છે ઓકે પ્રાઇમ મિનિસ્ટરનું નામ ખબર હોય તો કહો આ ઉપરાંત યાદ રાખજો સિંગાપુર છે ને એ ગિફ્ટ સિટીમાં સિંગાપુરનું નિફ્ટી એ ટ્રાન્સફર થઈ ગયું છે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટ તે બનાવી રહ્યું છે સિંગાપુરની જે બેન્ક છે ડીબીએસ બરાબર ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપુર હવે મિત્રો જોઈશું મેરી માટી મેરા દેશ અભિયાન હવે આ અભિયાન એવું ચાલ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે કહ્યું કે ભાઈ સ્વતંત્રતા દિવસ આવશે ને પંદર ઓગસ્ટની પહેલાં સહીદોના સન્માનમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરશે ઓકે તો આકાશવાણી આકાશવાણી પરથી પ્રસારિત થયું તો મન કી બાત કાર્યક્રમ એમાં પ્રધાનમંત્રીશ્રીએ આ અભિયાન અંતર્ગત આ મુજબ કહ્યું હતું એમણે કહ્યું કે દરેક વ્યક્તિ એમના હાથમાં માટી અને શપથ લેતી સેલ્ફી યુવા ડોટ જીઓવી ડોટ ઇન એમાં અપલોડ કરવાની અપીલ કરી છે આ વર્ષે પણ દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનું જણાવ્યું છે શ્રી મોદીએ કહ્યું છે કે અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં લગભગ બે લાખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મોદીએ નશાકારક દ્રવ્યોની સમસ્યાને ઉકલવા માટે લોકોના જે પ્રયાસોની પ્રશંસા છે એ પણ કરી હતી તો આ યાદ રાખજો મેરી માટી મેરા દેશ અભિયાન ઓકે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન શું છે કે એક ગ્રામ ચરબી ખાલી જગ્યા કિલો કેલરી શક્તિ આપે તો નવ કિલો કેલરી ગુજરાતમાં આયોડીનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્ય પદાર્થોમાં આયોડીન ઉમેરવામાં આવે છે તો મીઠામાં ત્રીજો પ્રશ્ન આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થોના લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે તો ખબર પડી જાય તો એકદમ ઇઝી છે વેજીટેરિયન એમનાથી પણ ઉપર આવે શું આ વેગન અથવા વેગન એટલે એ લોકો પ્રાણીઓના કોઈ પણ પ્રોડક્ટ ના વાપરે દૂધ દહીં છાશ નહીં ઘી માખણ કંઈ પણ નહીં એના પ્રાણીઓના બનાવટના ચામડા પણ ના પહેરે એટલે કે ચામડાના પટ્ટા ના પહેરે ના તો પર્સ વાપરે ના જેકેટ વાપરે એને વેગન કહેવાય છે બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ભાઈ તો સ્વાસ્થ્ય તો હોવું જોઈએ પોષણ શિક્ષણ એટલે બધા જ આવશે પ્રોટીનનો બંધારણીય ઘટક કયો છે તો એમિનો એસિડ છે હા મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન એક સમયના ક્રાંતિકારી અને પોન્ડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષ ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી તો વડોદરા વડોદરામાં સેકન્ડ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો શારદા મુખર્જી ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા કોચરબ ખાતે એમણે શરૂ કરેલો આશ્રમ સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યંત અંતજ્ય અંતજ્ય પરિવારોના સમગ્ર સોરી અંતજ્ય પરિવારનો સમાસ કરવા માટે એમણે સૌપ્રથમ પ્રથમ કોણે કરી હતી ઓકે તો જવાબ શું આવશે ઠક્કર બાપા અમૃતલાલ ઠક્કર એટલે ઠક્કર બાપા ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી તો ડાયાભાઈ મહેતા સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાને આધારે છે તો ઓગણીસો પંચોતેરની કટોકટી કોણે લખ્યું છે એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખજો મજા આવશે હવે મિત્રો જોઈશું ગઈકાલ પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ સવાલ છે કે વર્ષ બે હજાર ત્રેવીસના સ્વાતંત્ર્ય પર્વની ગુજરાત રાજ્યની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થશે તો વલસાડમાં તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે કોણની નિયુક્તિ થઈ છે જી એસ મલિકની થઈ છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન શું છે પહેલો એવો હતો કે રાષ્ટ્ર શક્તિ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે તો બિમલ એન પટેલ સેકન્ડ નંબરનો પ્રશ્ન નેપાળના રાષ્ટ્રપતિનું નામ શું છે તો રામચંદ્ર પૌડેલ ત્રીજો પ્રશ્ન છે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીનું નામ શું છે ભાનુબેન બાબરિયા ચોથો પ્રશ્ન ગુજરાતની પણ ભારતના પ્રથમ મહિલા મુસ્લિમ મહિલા ફાઈટર પાયલોટ સાનિયા મિર્ઝા આ પહેલા સાનિયા મિર્ઝા નથી હો હૈદરાબાદવાળા ઉપીવાળા છે પહેલાં સાનિયા મિર્ઝા ટેનિસ સાથે સંકળાયેલ છે બરાબર પાંચમા નંબરનો પ્રશ્ન મધ્યપ્રદેશના સીએમનું નામ શું છે શિવરાજસિંહ ચૌહાણ છઠ્ઠો પ્રશ્ન રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થશે સાતમા નંબર નો પ્રશ્ન સિંગાપુરના પ્રાઇમ મિનિસ્ટર નું નામ શું છે સેન લ્યુંગ સેન લ્યુંગ આઠમો પ્રશ્ન આઠમો તો કોઈ પ્રશ્ન આપ્યો જ નહોતો ને ચલો વાંધો નહીં હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટ સવાલો જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ દાવેતરમાં ગુજરાતના કયા ગામની રાષ્ટ્રીય સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર પ્રતિયોગિતા આ પ્રતિયોગિતા પસંદગીમાં કરવા પ્રતિયોગિતામાં પસંદગી થઈ છે સેકન્ડ પ્રશ્ન દાવેતર્યમાં ડોક્ટર કલામના જીવન અને વારસાને પદ્ધતિ આપતા પુસ્તક છે મેમોરીઝ નેવર ડાય આ પુસ્તકનું અનાવરણ કોણે કર્યું છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય કેટલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એના જવાબની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત